નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેસિયા ફરી એક વખત આપનું સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલની તબક્કાની જે એમ કહેવાય કે COVID-19ની જે અસર છે, એ કારણોસર આપણી સ્કૂલે એક સરસ મજાનો પ્રયત્ન કરેલો છે કે જેમાં દરેક વિદ્યાર્થીને ઘર બેઠા અભ્યાસ કરે અને પોતાનો અભ્યાસક્રમ છે એ જરા પણ ખોરવાય નહીં એવા એક પ્રયત્નની સાથે અમારો આ એક અથાગ પ્રયત્ન છે એ ચાલુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે એમ કહેવાય કે આગળના લેક્ચર્સ જે હતા એ બધા જ તમે અગાઉ ફોલો કરેલા હોય, જોયેલા હોય, તો એ બદલ હું તમને આભાર માનું છું. અને દરેક વિદ્યાર્થીઓ એ જોવે અને આજુબાજુવાળા વિદ્યાર્થીઓને પણ આની જાણ કરે એવી અમારી ઈચ્છા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે પહેલું યુનિટ ચાલુ હતું કે ગણિતમાં સંખ્યા પરિચય, હવે સંખ્યા પરિચયનો એનો આ છેલ્લો 7મો ભાગ છે અને અહીંયાથી આપણે એને એન્ડ કરીશું, એટલે કે અહીંયા આપણે પાઠ 7મો પહેલો પાઠ છે એ પૂરો કરીએ છીએ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અત્યાર સુધીમાં આપણે જે છેલ્લા લેક્ચરમાં પહેલાં તો જે ચર્ચા કરેલી હતી એની ચર્ચા કરીએ, તો છેલ્લા લેક્ચરની અંદર આપણે કંઈક એવી ચર્ચા કરેલી હતી કે આસન મૂલ્ય. શું વિદ્યાર્થી મિત્રો હતું? આસન મૂલ્ય. હવે આસન મૂલ્ય છે એમાં કયા કયા આસન મૂલ્ય આવતા હતા એની આપણે ચર્ચા કરી હતી, એના ઉપર એક આછેરી નજર કરીએ. શું કરીએ છીએ? આછેરી નજર કરીએ છીએ. તો એમાં જોઈએ તો આસન મૂલ્યમાં આપણે કંઈક આવું કહેતા હતા. દશકના આધારે, તો દશકના આધારે એવું કહેતા હતા, 1, 2, 3 કે 4 હોય તો એમનું આસન મૂલ્ય 0 થાય, ને જો 5, 6, 7, 8 કે 9 હોય તો એનું આસન મૂલ્ય 10 થાય. પછી સોના આધારે, હવે સોના આધારે એટલે કેવી રીતના? તો કે જો એના અંકો 1 થી 49 હોય, એટલે એમની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવી જશે? 1 આવી જશે અને 49 પણ આવી જશે. જો 1 થી 49 હોય તો એમનું મૂલ્ય શું થાય? 0 થાય. અને જો 50 થી 99 ની વચ્ચે હોય તો એમનું આસન મૂલ્ય કેટલું થશે? 100 થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ વાત હતી આપણી શેના માટેની? તો કે એમના આસન મૂલ્યની વાત હતી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પછી હવે એનાથી આગળ 1000 માટે, શેના માટે? 1000ના આધારે. હવે 1000ના આધારે હતું એમાં આપણે કયા અંક યાદ રાખવાના? તો કે 1 થી 499. જો 1 થી 499 હોય તો એના માટે આસન મૂલ્ય થઈ જાય 0. અને જો 500 થી 999 હોય તો એમનું આસન મૂલ્ય થઈ જાય 1000. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ શું હતું? તો કે આમ કહ્યું ને, શોર્ટ ટ્રીક યાદ રાખવા માટે શોર્ટ ટ્રીક, જે આસન મૂલ્ય હતા, આસાદાન મૂલ્ય, એના માટેની એકદમ સરળ રીત કેવી હોય ને, તો આ કહી શકાય કે માત્ર આટલું જ યાદ રાખવાનું. જો તમને દશકના આધારે કીધું હોય તો એના છેલ્લા એક અંક જોઈ લેવાના, જો તમને સોના આધારે કીધું હોય તો પછી જે અંક આપેલા હોય એના છેલ્લા 2 અંક જોઈ લેવાના, અને જો તમને 1000ના આધારે કીધું હોય તો તમારે એના છેલ્લા 3 અંક જોઈ લેવાના રહેશે. એટલે કે ફરી એક વખત રિપીટ કરાવી દઉં, જો 1, 2, 3 કે 4 હોય તો એના માટેનું આસન મૂલ્ય 0 થાય, 5, 6, 7, 8 કે 9 હોય તો એનું આસન મૂલ્ય 10 થાય, જો 1 થી 49 હોય તો 0, 50 થી 99 ની વચ્ચે હોય તો 100 થાય, 1 થી 499 હોય તો 0,
ને 500 થી 999 ની વચ્ચે હોય તો 1000 થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું પાછળનું રિવિઝન. આના ઉપરથી આપણે એના દાખલા પણ જોઈ ગયા હતા. હવે આપણો જે છેલ્લો ટોપિક છે કે રોમન અંક પદ્ધતિ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, રોમન અંક પદ્ધતિ એકદમ સરળ અને એકદમ ઈઝી છે, સાવ સહેલું. લીટા જ તાણવાના છે વિદ્યાર્થી મિત્રો. લીટા તાણતા કેને ન આવડતું હોય, હવે સામાન્ય બાબત કહેવાય ને લીટા તાણવા એટલે તો. બરોબર ને વિદ્યાર્થી મિત્રો, કે લીટા તાણવા એટલે તો શું? હવે એક અમુક મૂલ્ય હું તમને કહી દઉં છું, એ તમારે એમ કહેવાય ને કે યાદ રાખી લેવાના મગજમાં. શું કરવાનું છે? યાદ રાખી લેવાના છે. તો એમ કહું કે એક મોબાઈલ છે. શું કહે છે? એક મોબાઈલ છે એ મારે લેવાનો છે. આઈ મારે લેવાનો છે એટલે આઈ એટલે કે હું, મારે લેવાનો છે હું એટલે એને આઈ કહેવાય. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે એક માની લો કે મોબાઈલ છે મારે લેવાનો છે. હવે મોબાઈલ મારે લેવાનો છે એટલે કે હું મારે લેવાનો છે. પરંતુ હવે એ મોબાઈલ મેં લીધો છે તો હવે એનો યુઝ કોણ કરીશ? હું જ કરીશ, અને સાથે સાથે મારા ઘરના કોઈ સભ્ય પણ કરશે. એટલે કે અમે કોણ કરશે, એનો ઉપયોગ કોણ કરશે? અમે બધા બધા આવશે ને એટલે કે વી કહેવાય. શું કહેવાય? વી. કોણ કરશે? વી. બરોબર છે, વી એટલે કે અમે બધા કરશું. હવે એનો બીજો ઉપયોગ કોણ કરશે? તો કે ત્રીજો વ્યક્તિ પણ કોઈ કરે છે, તો કે એક્સ, ફલાણો ભાઈ એમ એટલે કે એક્સ. શું કહે છે? કોઈ ત્રીજો વ્યક્તિ પણ એનો શું કરે છે? તો કે ઉપયોગ કરે છે એટલે કે એક્સ. બરોબર છે, આપણે જે મોબાઈલ છે એ લીધો છે એ કોણ ઉપયોગ કરે છે? તો કે હું ઉપયોગ કરું છું એટલે કે લેવાનો છે મારે એટલે કે આઈ. વી એટલે કે બધા પણ ઉપયોગ કરશે એટલે કે વી, અને ત્રીજો વ્યક્તિ પણ ઉપયોગ કરશે એટલે કે ફલાણો અથવા તો આપણે એને એક્સ કહીએ. અને હવે એથી આગળ વધીએ તો એની સ્ક્રીન છે. શું છે? એની સ્ક્રીન છે એ કેવી હોય? તો કે એલસીડી. શું હોય છે? એલસીડી. એની સ્ક્રીન છે કેવી હોય છે? LCD. કેવી હોય છે? LCDમાં M હોય. કેમ હોય? LCDમાં M હોય. શું હોય છે? LCDમાં M હોય છે એટલે કે હું ઉપયોગ કરવાનો છું, બીજા વી ભાઈ એટલે કે બીજા વી એટલે કે ઘણા બધા લોકો એને ખરીદવાના છે એમ યાદ રાખીએ. ઉપયોગ કોણ કરશે? તો કે ત્રીજો વ્યક્તિનો ઉપયોગ કરશે એટલે કે એને આપણે એક્સ નામ આપ્યું હતું. હવે મોબાઈલ હોય એની ડિસ્પ્લે કેવી હોય? તો કે LCDમાં એમ હોય. બરોબર, LCDમાં એમ હોય. તો આ કોઈ વસ્તુ મેં આમ એમને એમને લખેલી. હવે આના ઉપરથી હું તમને ક્યાં લઈ જવા માંગુ છું જુઓ. હવે આઈ, આઈ એટલે શું કહેવાય? રોમન અંક પદ્ધતિમાં આઈ કહેવાય, અને આપણે એને શું કહેવાય છે? એક કહેવાય છે. આઈ ને રોમન અંક પદ્ધતિમાં, એક ને રોમન અંક પદ્ધતિમાં લખેલી છે. હવે વી, વી એટલે કેટલા થાય? તો કે વી એટલે 5 થાય રોમન અંક પદ્ધતિમાં. એક્સ એટલે, તો કે એનું મૂલ્ય થાય છે 10 થાય છે. કેટલું થાય છે? 10 થાય છે. પછી એલ, એલ એટલે રોમન અંક પદ્ધતિમાં 50 થાય. એલ એટલે રોમન અંક પદ્ધતિમાં 50 થાય છે. પછી સી, સી એટલે કેટલા થશે? તો કે 100 થશે. સી એટલે કેટલા થશે? 100 થશે. પછી ડી, ડી એટલે 500 થશે. અને એમ એટલે 1000 થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ આપણી રોમન અંક પદ્ધતિ. શું આવી ગયું છે વિદ્યાર્થી મિત્રો? રોમન અંક પદ્ધતિ. પરંતુ હવે આને લખવા માટે થઈ એના અમુક એવા નિયમોનું આપણે શું કરવું પડે છે? પાલન કરવું પડે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? આપણે એના અમુક એવા નિયમોનું પાલન કરવું પડે છે. તો હવે
આપણે વિદ્યાર્થી મિત્રો આપણે એવા નિયમોની ચર્ચા કરી લઈએ કે કયા નિયમોનું આપણે એનું શું કરવું પડે છે, પાલન કરવું પડે છે, કે જેથી કરીને આપણે આપણા રોમન અંક છે એ લખી શકીએ છીએ. તો રોમન અંકમાં આપણે જોઈએ તો પહેલો નિયમ એવો કહે છે કે જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરવી. એટલે કે પ્રતીકનું પુનરાવર્તન થાય તો એને શું કરવાનું, એટલી વખત એની કિંમત ઉમેરવી. માનલો કે આ એકડો છે, શું કહે છે, શું કહે છે કે પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત શું કરવાની થાય છે, આપણે ઉમેરવાની. જેટલી વાર રિપીટ થાય એટલી વાર એની કિંમત શું થાય, તો કે પ્લસ કરતી જવાની થાય છે. એટલી વખત ઉમેરાશે, બરોબર. જેટલી વખત એ શું થશે, એ અંક રિપીટ થાય એટલી વખત એની કિંમત ઉમેરાય છે. હવે જોઈએ, ઉદાહરણ તરીકે હું તમને કહું કે આ એકડો લખેલો છે, આ એકડો રોમન અંક પદ્ધતિમાં આ લખેલો છે, બરોબર. એટલે આને એક કહેવાય રોમન અંક પદ્ધતિમાં. હવે જો હું આની બાજુમાં બીજો આવો એવો એકડો કરું, તો આ એક હતો પેલા, પેલા કેટલું હતું, આ એક હતો. હવે એક ને એક, એક વત્તા એક, એટલે આ કેટલા થાય, હવે બે. મતલબ કે આને કેટલા લખેલા છે, મેં બે લખેલા છે. કેટલા લખેલા છે, બે લખેલા છે. હવે આની જગ્યાએ માની લો કે હું આ વ્યક્તિને શું, આ અંકને હું ડબલ વાર રિપીટ કરું છું, એક એક. તો શું કહેશો વિદ્યાર્થી મિત્રો, એક એક્સ એટલે કેટલા થતા હતા, દસ. બીજા એક્સ એટલે વત્તા દસ, મતલબ કે બે વાર એક્સ આવ્યા એટલે કેટલા થાય, તો કે વીસ થાય છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો, વીસ થાય છે. પરંતુ હવે આપણે એમ કહીએ કે સર આને વધુમાં વધુ કેટલી વખત રિપીટ કરી શકીએ, તો હવે એની અંદર એ લોકો એવું કહે છે, એનો બીજો નિયમ એવો કહે છે કે એક પ્રતીકનું ત્રણ વખત કરતા વધુ પુનરાવર્તન થતું નથી. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે એક અંક હોય એનું ત્રણ થી વધુ વખત પુનરાવર્તન થશે નહીં. એટલે મતલબ કે અહીંયા હું હજી ઉદાહરણ આપું કે એક્સ છે એને હું આમ લખું તો એ કેટલી વાર આવી ગયા, ત્રણ વાર આવ્યા, એટલે આને શું કહેવાય, ત્રીસ કહેવાય. દસ વત્તા દસ વત્તા દસ એટલે ત્રીસ. હવે ચોથી વખત એક્સ નું પુનરાવર્તન થશે નહીં, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની. અને બીજા એક અમુક જે શબ્દો છે, આના જે અક્ષરો છે, એના કોઈ પુનરાવર્તન થતું નથી. હવે કેવા અક્ષરોનું પુનરાવર્તન નથી થતું એ પણ રાખવાનું યાદ. અને પ્રતીકો તરીકે કહીએ તો એક તો વી, એલ અને ડી નું, બરોબર, વી એલ અને ડી નું શું કહે છે, પુનરાવર્તન ક્યારેય કરવાનું નહીં, પુનરાવર્તન ક્યારેય થતું નથી, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો કે વી એલ ડી, વી એટલે કેટલા હતા, તો કે પાંચ, એલ એટલે પચાસ, ડી એટલે પાંચસો. આ અંક ક્યારેય બે વખત પણ આવશે નહીં, એટલે કે તમે આમ ક્યારેય લખી શકશો નહીં. ઉદાહરણ તરીકે અહીંયા જુદાવ જો, અહીંયા લખેલું છે જગ્યાએ કે તમે વી અને વી એટલે કે પાંચ ને પાંચ દસ આમ લખી શકાય નહીં, આમ લખી શકાય નહીં. એટલે કે કેવી રીતના, તો કે પાંચ ને પાંચ દસ, તો આ શેના માટે હતા, અહીંયા જે આપણે દસ લખેલા છે આ એક્સ માટે, તો એ દસ કેવી રીતના થાય, તો કે એનો અંક એમની નિશાની આય થાય અને બે પાંચડા થાય, એવું થાય કોઈ દિવસ, તો કે એવું થાય
નહીં, બરોબર છે? એટલે આવી રીતના આવા, એવી રીતના એલ નું પણ બે વખત પુનરાવર્તન થશે, એટલે કે આ અંકો છે વી એલ અને ડી એનું એક પણ વખત પુનરાવર્તન કરવાનું થશે નહીં, આપણી હંમેશા એકલા જ હશે. પછી સી, જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ આવે લખેલું હોય, લખવામાં આવે તો તેનું મૂલ્ય મોટા પ્રતીકમાં શું કરવામાં આવે છે? ઉમેરાઈ જાય છે, ઉમેરવામાં આવે છે. શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જો નાના મૂલ્યનું પ્રતીક છે એ મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ લખવામાં આવે તો તેની મૂલ્ય છે એ મોટા પ્રતીકમાં ઉમેરવામાં આવે છે. હવે જો ઉદાહરણ દો એટલે તમને સમજાય. ઉદાહરણ તરીકે આપણને એવું કહે છે, આમાં જો શું કીધું કે જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ, એટલે કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે વી, એટલે કે પાંચ થયા. હવે પાંચ થી કોઈ એક નાનું પ્રતીક આમાંથી લખે, દાખલા તરીકે હું લખું કે આઈ. હવે જો આ પાંચ છે એ મોટા કહેવાય, આ આઈ છે એ એકડો એટલે કે એ નાનો થયો કહેવાય, આ વી એટલે પાંચ અને આઈ એટલે એક થયો, એટલે પાંચ છે એ આઈ પાંચ છે એની જમણી બાજુ છે. હવે આ જમણી બાજુ એ છે, આપણે કીધું એમ કે નાના મૂલ્યનું પ્રતીક છે એ મોટા મૂલ્યના પ્રતીકની કઈ બાજુએ લખેલું છે? જમણી બાજુએ, એટલે કે આ જમણી બાજુ થઈ. તો જમણી બાજુએ થયું તો મોટા મૂલ્યનું પ્રતીક હતું એ પાંચ દર્શાવતું હતું, તો એ નાનું મૂલ્ય છે એ આની અંદર શું થાય છે? તો કે ઉમેરવામાં આવે છે, એટલે કે પાંચ વત્તા એક એટલે આ કેટલા થયા કહેવાય? છ. એટલે મતલબ કે આને એની અંદર શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. હવે બીજું ઉદાહરણ દઉં, દાખલા તરીકે એસ. હવે એસ ની અંદર માની લો કે હું એમ કહું કે અહીંયા બે આઈ મેં લીધા, બે આઈ છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આ મોટું મૂલ્ય એટલે કે દસ, અને જો આ એક્સ ની કઈ બાજુએ છે? જમણી બાજુએ છે, એક્સ ની જમણી બાજુએ, અને બે આઈ છે એ કેવા થયા કહેવાય? નાના મૂલ્ય થયા દસ કરતા, એટલે કે બે આઈ છે એટલે એક વખત એક નો આઈ બીજી વખત એકડો, તો જમણી બાજુએ છે એટલા માટે થઈ એની અંદર શું કરવામાં આવે છે? એને ઉમેરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે, કેમ કે જમણી બાજુએ છે એટલા માટે થઈને. એટલે કે આ કહે છે એવું કે જો નાના મૂલ્યનું પ્રતીક, એટલે કે નાના મૂલ્યનું પ્રતીક એ મોટા મૂલ્યના પ્રતીક, એટલે કે મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ, એટલે કે આપણે એને ક્યાં લખવું? તો કે જમણી બાજુએ આવેલ હોય તો તેનું મૂલ્ય આ મોટા મૂલ્યના પ્રતીકમાં શું કરવામાં આવે છે? તો કે ઉમેરવામાં આવે છે. એટલે આપણે શું કરેલા છે? તો કે જ્યારે પણ મોટા મૂલ્યની જમણી બાજુએ કોઈ નાનું મૂલ્ય લખેલું હોય, એટલે મોટા મૂલ્યની અંદર નાનું મૂલ્ય શું કરી દેવાનું? ઉમેરી દેવાનું રહે છે. એટલે કે આ નિયમ હતો એનો ત્રીજો નિયમ. હવે આપણે એનો ચોથો નિયમ જોઈએ. જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની ડાબી બાજુએ લખાયેલું હોય તો તેની કિંમત, તેની એટલે કેની? તો કે નાના મૂલ્યની કિંમત મોટા પ્રતીકની કિંમતમાંથી શું કરવાની રહેશે? બાદ કરવાની. શું કહેવા માંગે છે?
ઉદાહરણ સાથે જોતા જઈએ આપણે. હવે આપણને એવું કહે છે કે માની લો કે જ્યારે તમે આ જ ઉદાહરણ લઈએ આનું સાથેનું કે મોટા મૂલ્યનું પ્રતીક હોય અને એની બાજુમાં તમે નાના મૂલ્યનું પ્રતીક લખો, પરંતુ કઈ બાજુ લખવાનું કહે છે? જો તમે ડાબી બાજુએ લખતા હો, એટલે કે હું આઈ ને આની ડાબી બાજુ તરફ લખું, તો શું કરવાનું રહેશે? તો કે મોટા મૂલ્યનું પ્રતીક જે હતું એના મૂલ્યમાંથી નાના મૂલ્યનું પ્રતીક જે હતું એ શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહે છે. એટલે કે 5 હતા એમાંથી ડાબી બાજુ લખ્યું એટલે 1 હતા, તો 1 આપણે શું કરવાના રહીએ? આપણે બાદ કરવાના રહે છે. તો 5 માંથી 1 જાય તો 4, મતલબ કે 4 માટેનું પ્રતીક થાય આઈ અને વી. આઈ વી એટલે કેટલા થાય? 4 થાય. હવે એવી જ રીતના હજી આનું બીજું એક ઉદાહરણ આપીએ, તો કે મોટા મૂલ્યનું પ્રતીક છે 1 છે. હવે એનાથી કોઈ નાના મૂલ્યનું પ્રતીક લખીએ, માની લો કે હું અહીં લખું આઈ. હવે 1 એટલે તમને ખબર જ છે કેટલા હતા, તો કે 10, એટલે કે મોટા મૂલ્યનું છે. હવે ડાબી બાજુ લખેલું છે એ કેટલા છે? આઈ છે. હવે આઈ નું મૂલ્ય 1 થાય, હવે 1 થાય તો હું સમજી ગયો ચાલો, પરંતુ કઈ બાજુ લખેલા છે x ની? તો કે x ની ડાબી બાજુ એ લખેલા છે, એટલે આપણે અહીંયા કેવી નિશાની મૂકશું? માઇનસ નિશાની મૂકશું. તો 10 માંથી 1 જાય તો 9, મતલબ કે આઈ x, એટલે એના માટેનું મૂલ્ય તો કે 9 થશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ હતું 9 માટેનું. હવે એવી જ રીતના અહીંયાથી હું ઉદાહરણ લઉં, માની લો કે L. હવે L છે એટલે કેટલા થાય? તો કે 50 છે સર. L એટલે કેટલા થાય? 50 છે. હવે 50 છે એની આગળ હું માની લો કે એનાથી નાનકડી નિશાની લખું X. હવે L એટલે 50, મેં કઈ બાજુ લખી છે? L ની ડાબી બાજુ લખેલું છે, એટલે કે X છે. હવે X નું મૂલ્ય તમને ખબર છે 10 છે, ડાબી બાજુ લખી એટલે શું થાય? માઇનસ થાય. તો 50 માંથી 10 જાય તો 40. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? એટલે આ શું થઈ ગયું? તો કે 40 માટેની નિશાની થઈ. તો આ હતી આપણા માટેની રોમન પદ્ધતિ. હજી એક છેલ્લો નિયમ આનો કહેવા માંગે છે કઈ, વી એલ અને ડી ના પ્રતીકો મોટા મૂલ્યના પ્રતીક પ્રતીકની ડાબી બાજુએ ક્યારે લખાતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે વી એલ અને ડી ના પ્રતીકો એના કરતા જે મોટા મૂલ્ય છે એની ક્યારે પણ ડાબી બાજુએ લખાશે નહીં. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપણે લખ્યું એલ ની ડાબી બાજુ એક્સ લખ્યા, પણ ક્યાંય તમે જોયું કે વી કે મેં ડી લખેલો નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે એની ડાબી બાજુએ ક્યારેય એવા મૂલ્યો લખાતા નથી. પછી એટલે કે એવું કહેવા માંગે છે કે વી એલ કે ડી ને શું નથી કરી શકાતું? તો કે બાદ કરી શકાતા નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, વી એલ અને ડી ને ક્યારે બાદ કરી શકાતા નથી કોઈના માંથી પણ. હજી પ્રતીક આઈ માત્ર વી અને એક્સ માંથી જ બાદ કરી શકાય છે. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? કે પ્રતીક આઈ છે એ માત્ર ને માત્ર કેમાંથી? તો કે વી માંથી અને એક એક્સ માંથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ બે માંથી જ આપણે એને શું કરી શકાય છે? તો કે બાદ કરી શકાય છે. પછી છેલ્લો મુદ્દો, પ્રતીક એક્સ માત્ર ને માત્ર એલ એમ અને સી માંથી બાદ કરી શકાય છે. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? કે પ્રતીક એક્સ છે એ માત્ર એલ એમ અને સી માંથી જ બાદ કરી શકાય
છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા માટે થઈને રોમન અંક પદ્ધતિ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની રહે છે. કઈ વસ્તુ? તો કે આ મેં તમને કીધું હતું. શું કીધું હતું આમાં? તો કે એક મોબાઈલ હતો, એ મારે લેવો હતો, એટલે કે હું અને આપણે શું કહેતા હોય અંગ્રેજીમાં? આઈ કહેતા હોય. પછી એનો પાર્ટ વી એટલે કે ઉપયોગ કરતા હતા. કોણ? તો કે વી એટલે કે અમે ઉપયોગ કરતા હતા, એટલે કે વી, અને ખાલી વી વડે દર્શાવ્યું હતું. અને ત્રીજો વ્યક્તિ પણ એનો ઉપયોગ કરતો હતો, ત્રીજા વ્યક્તિનું આપણે નામ આપ્યું હતું એક્સ. અને એ મોબાઈલનો ઉપયોગ અમે પણ કરતા હતા, અને ત્રીજો વ્યક્તિ એટલે એક્સ પણ કરતો હતો. અને એ મોબાઈલની સ્ક્રીન કેવી હોય છે? એલસીડીમાં એમ, એટલે કે એલસીડીમાં એમ હોય છે. તો હવે એને આપણે લખતા હતા આ એટલે એક, વી એટલે પાંચ, એક્સ એટલે દસ, એલ એટલે પચાસ, સી એટલે સો, ડી એટલે પાંચસો, અને એમ એટલે હજાર. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને એમ કહેવામાં આવે કે મારે રોમન અંક પદ્ધતિમાં કોઈ અંક આપવામાં આવે, ઉદાહરણ તરીકે હું તમને દઉં કે 63 લખવાના છે, 63 લખવાના છે. તો હવે તમે 63 ને કઈ રીતે લખશો? તો એને લખવા માટે થઈને એક સામાન્ય ટ્રીક આપણે અપનાવીએ. જો 63 ક્યારે આવે? આવી રીતે લખીએ 50 + 10 + 3. હવે 50 છે એટલે એના માટે આપણે કઈ નિશાની કરતા હતા? તો કે અહીંયા ખબર છે એલ. હવે 10 માટે તો કે એક્સ, અને 3 માટે તો કે આઈ. કેટલી વખત? 3 વખત. કેટલી વખત આવશે આઈ? 3 વખત આવશે. તો આ આપણે શેના માટેની અક્ષર, શેની નિશાની થઈ ગઈ? તો કે 63 માટેની. હવે માનીએ કે હું ઉદાહરણ આપું કે 98, મારે 98 લખવા છે. તો 98 ને હું કેવી રીતના છૂટા પાડીશ? તો આવી રીતના છૂટા પાડીશ કે ભાઈ 90 + 8. હવે 90 છે એના માટે થઈને આપણે કેવી રીતના આપણે એને છૂટા પાડીશું? તો અહીંયા જો આપણને આપેલું છે 100 માટે શું લખેલું છે? સી. હવે જો સી લખીએ તો એ આપણે શું થાય છે? તો કે 100 થાય. હવે 100 માંથી આપણે કેટલા બાદ કરવા પડે? હજી 10 બાદ કરવા પડે છે. કેટલા બાદ કરવા પડે છે? 10 બાદ કરવા પડે છે. તો આપણે આને સીધા આવી રીતના લખી શકીએ નહીં. તો એના માટે શું કરવું પડે આપણે અહીંયા કણે? તો આપણે એવું કરવું પડે છે અહીંયા કે 100 એમાંથી આપણે 10 બાદ કરીએ અને વત્તા એમાં 8 ઉમેરીએ. તો એના માટે 100 માંથી 8 બાદ કરતા હોય તો બાદ કરીએ એટલે 100 ને માટે સી લખીએ. હવે બાદ કરતા હોય એટલે આપણે હંમેશા એને કેટલી બાજુ લખતા હોઈએ છીએ? ડાબી બાજુએ. જો અહીંયા કણે કીધું કે એનાથી નાની હોય કઈ બાજુ લખવાની? ડાબી બાજુ. એટલે 100 માટે સી, 10 માટે એસ, 10 માટે x. હવે 8 લખવાના છે. હવે 8 હોય એટલે 8 ક્યારે લખતા હોઈએ છીએ? તો કે આપણે આ v એટલે 5, અને 8 માટે 1 2 અને આ 3 અંક. તો આ 3 અંક એટલે આપણા માટે શું થઈ ગયા? એ 98 થઈ ગયા. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ તમારે 1 થી 100 સુધીના તમે આરામથી તમે કોઈ પણ અંક છે તમારી રીતે બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ આપણા માટે રોમન અંક પદ્ધતિ. અને હા, દરેક વિદ્યાર્થીઓ માટે હું 1 થી 10 અંક લખી દઉં છું, બાકીના 50 સુધીના અંક છે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની જાતે બનાવી અને એનો પ્રયત્ન કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 1 થી 10 અંક તો હું અહીંયા લખી દઉં છું. 1 માટે આઈ, 2 માટે 2 વખત આઈ, 3 માટે 3 વખત આઈ, 4 માટે 4 વખત નહીં આવે, એને આપણે 5 માંથી બાદ કરી નાખશું. એટલે આ શું થઈ ગયા? 4 થઈ ગયા. 5 માટે ખાલી આઈ, 6 માટે તો કે વી ની બાજુમાં આઈ, 7 માટે તો કે વી ની બાજુમાં 2 વખત આઈ, પછી 8 માટે તો કે વી ની બાજુમાં 3 વખત આઈ, 9 માટે તો કે એના માટે આવશે x, પરંતુ એમાંથી 1 આઈ આપણે શું કરવાનો? બાદ કરી નાખવાનો. અને 10 માટે તો કે ખાલી 1. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ 10 સુધીની રોમન અંક પદ્ધતિ મેં તમને લખી દીધી છે. એ સિવાયની મેં તમને 10, 50,
100 ની પણ મેં આમાં તમને લખેલી આપેલી છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો ઘરે લખે અને પ્રેક્ટિસ કરે એવી એવી લેસનની અંદર હોમવર્ક આપવામાં આવે છે.